નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સંતરામપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા વહીવટીતંત્ર અને વેપારીઓ દ્વારા શૈક્ષિક લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો. કાલાવડમાં આગામી 30 તારીખ સુધી શૈક્ષિક લોકડાઉન, બજારો સુમસામ જોવા મળ્યા. વધતા જતા કોરોનાની સાકર તોડવા વેપારીઓએ લીધો શૈક્ષિક લોકડાઉનનો નિર્ણય. દહેગામ શહેરમાં 3 દિવસનું લોકડાઉન જાહેર થતાં દહેગામ શહેરમાં કરિયાણાની દુકાનો અને શાક માર્કેટમાં ખરીદી માટે લોકોની પડાપડી સાથે ભારે ભીડ. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો કાબુ બહાર વધી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં કોરોના જાગૃતિ અંતર્ગત ફૂટમાર્ચ યોજવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો અને હોસ્પિટલોમાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં હોસ્પિટલ મળી રહે, સાથે જ સમયસર સારવાર મળી રહે તે માટે સાંસદ પૂનમબેન માંડમ અને જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ સાથે રાત્રે ખંભાળિયા જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મોડી રાત સુધી ચર્ચાઓ કરી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો શરૂ કર્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક અને જામખમડીયામાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ટાઉન હોલમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી શકે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજન બેડની સુવિધા સાથેની કોવિડ કેર સેન્ટર બનાવવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે. અમીરગઢ તાલુકાના વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢમાં PSI સહિત પોલીસ સ્ટાફ દ્વારા દુકાનદારોને કોરોના વેક્સિન લેવા અથવા કોરોના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ખેડાસન ગામે તરબૂચના ભાવ ઊંચા મળવા લાગ્યા, ત્યારે કોરોના ઇન્ફેક્ટ નડ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની બાગોર ભોઈવાસ ખાતે ઘર આગળ પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યા ચોર ઈસમ લઈ જતા બાઇક માલિક દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચોર વિરુદ્ધ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અજાણ્યા બાઇક ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. નબદાના ગુરુદેશ્વર તાલુકાના નાની રાવલ ગામે નબદામાં નાહવા પડેલા સુરતના પરિવારના 3 જણ ડૂબ્યા. પટના ગંગા નદીમાં ખાપકી પિકઅપ વાન, 8ના મોત. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને લઈને 118 દર્દીઓના મોત. રાજકોટની કુંદન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 2ના મોત. અમદાવાદ ખાતે DRDO યુદ્ધના ધોરણે 900 બેડની હોસ્પિટલ બનાવી. મનસુખ મર્ડર કેસમાં વધુ એક પોલીસ અધિકારીની ધરપકડ. કેશલેસ દાવાની મનાઈ નહીં કરી શકે વીમા કંપની, નાણામંત્રી. દિલ્હીમાં ઓક્સિજનના અભાવે 25 દર્દીઓના મોત. બોલિવૂડ અભિનેતા અમિત મિશ્રાનું નિધન. લગ્નમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરશે DGP. IPL 2021 આજે પંજાબ અને મુંબઈ વચ્ચે ટક્કર. IPL 2021માં બેંગ્લોરે રાજસ્થાનને 10 વિકેટે હરાવી. સુરતના ઉધનામાં મકાનનો સ્લેબ તૂટ્યો, 2 બાળકના મોત. કેનેડાએ ભારતથી આવતી ફ્લાઇટ્સ પર મૂક્યો પ્રતિબંધ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા વધુ 13,105 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,32,503 કેસ નોંધાયા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.